2013 मंगलवार तारीख 20 स्वतंत्रता दिने पूज्य श्री गांधी स्वामी नु श्री पुरुषार्थ सिद्धि उपाय नी गाथा 61 થી 71 ઉપર સુવર્ણપુરી માં પ્રવચન સંઘ પ્રવચન નંબર 41 નમો નોય સૌરિયંતાનમ નમો નોય સૌસિદાનમ નમો નોય સૌરાયરિયાન નમો નોય સૌજાયાનમ નમો નોય સૌત્રિકાવર્તિ સાવનમ ಓಂಕಾರಮೆಂದು ಸಂಯುಕ್ತ ನಿತ್ಯಂ ಜಯಂತಿ ಯೋಗಿನ ಕಾಮದ ಮೋಕ್ಷದಂ ಚೈ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ ಮಂಗಳಂ ಭಗವಾನ್ ಯೋ ಮಂಗಳಂ ರೂಪಮೋಹಿ ಮಂಗಳಂ ಕುಂಕುಂಡಾರಿ ಉಜೇಂದ್ರ ಮೋಸ ಮಂಗಳಂ ನಮಃ ಸುಮರಿ ಸಾರಾಯ ಸ್ವಾನುಭೂತ್ಯ ಜಹಾಸ್ತಿ ಚಿ ಸ್ವಾಯ ಭವಾಯ ಸರ್ವಾಮ ಕೃಪಾ ನಿರುತ ನಿರಾತಾ ಉಷಾ ಸಿದ್ಧಿ ಉಪಾಯ ಗಾಥಾ 61 એની ટીકા આગળ જે જીવિંસાનો ત્યાગ કરવા ઈચ્છે તેને પહેલા શું કરવું? સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થયા પછી આ વાત છે, પણ એ આઠ મૂળ છે એ ત્યાગ્યા વિના એ જૈન ધર્મ ને પાત્ર ને ઉપદેશ સાંભળવાની પણ પાત્ર નથી. એવી 74 ગાથામાં આવે છે. અહીં તો ત્યાગ ની વાત છે. પહેલાનો અર્થ કે સમ્યક દર્શન પહેલું થયું છે, એના પછી આ ત્યાગની વાત છે. વસ્તુનો સ્વભાવ, ચૈતન્ય જ્ઞાયક મૂર્તિ સ્વરૂપ, એની અંતર સાવધાનથી ને દ્રષ્ટિ તો થઈ છે. સ્વરૂપ તરફનું જ્ઞાન પણ છે, સ્વરૂપ તરફનો અંશે આચરણ પણ છે. વિશેષ આચરણ સ્વભાવનો આશ્રય કરતા જે કંઈ સ્થિરતા પ્રગટે એમાં એટલો રાગ છૂટે એમ આટલો ત્યાગ એને પચખાણ રૂપે હોય છે. એની વાત ચાલે છે, જાણું કઈ વાત એની હાલે સાહેબ. આત્મા પહેલી દ્રષ્ટિ દર્શન શુદ્ધિ વિના તો એને કઈ ત્યાગ વાગે કે હતો હોય નહી. કઈ ચીજ છે એમાં ઠરવું છે અને એમાં ઠરીને રાગ છૂટે છે કે છોડવો છે, એને છૂટતા એના નિમિત્તો છૂટે છે એમ કહેવાને તો જયારે સ્વભાવની દ્રષ્ટિ થઈ હોય અને એ સ્વભાવમાં સાવધાનપણે અંશ સ્થિર થાય ત્યારે તેને એ પ્રકારનો રાગ જેટલો સ્થિર થાય એટલો ઉત્પન્ન થાય, ત્યારે તેટલા એના નિમિત્તો બાથી છૂટે હિંસાદીના એમ યા વ્યવહાર નહીં નો શાસ્ત્ર છે, છોડે એમ કહેવામાં આવે છે. આમથી કેમ દીખાતો છે? ઠીક, આમથી પેલી શરૂઆત કરે, ક્યાંથી પણ શરૂઆત કરે, શરૂઆત શેમાં કરવી છે? શેમાં છોડવામાં? નિમિત્ત છૂટી પડ્યું, બહાર જ પડ્યું છે. વસ્તુ જે ચૈતન સ્વભાવ છે એમાં તો નિમિત્ત ચીજ છે જ નહીં, તો છોડવી ક્યાં પ્રશ્ન રહ્યો? એ છોડવાનો અર્થ આ થયો કે સ્વભાવ ચૈતન જ્ઞાયક એનું દર્શન શુદ્ધિ પ્રગટ કરી છે કે આ આત્મા ચેદાનંદ સ્વરૂપ પૂર્ણ શુદ્ધ છું, એવું અંતરમાં જ્ઞાનના ભાન સહિત અંદર પ્રતીત થઈ છે. એ પ્રતીત ઉપરાંત દેશવૃત્તિનો અધિકાર ચાલે છે ને, રાવણ સ્વરૂપમાં અંતે અંશે સ્થિર થવાની સાવધાન પણ છે અંતરમાં. અંતરમાં એને કેટલા પ્રકારનો રાગ રહે છે ઉત્પન્ન થતો નથી, જેમ કે એને તે પ્રકારના હિંસાદીના જે આ માંસાદી છે દારૂ આદિ એને લક્ષણ છૂટે છે એટલે છોડ્યું એમ કહેવામાં, અસદભૂત વ્યવહાર નહીં એને છોડે છે એમ કહેવામાં આવે છે. સમજાણું કઈ? હે, મૂળ મુદ્દો ખ્યાલ બનો આવે, પણ આ મૂળ મુદ્દાની વાત પછી ત્યાં ગાથા ઉપાડી છે. પહેલી દર્શન શુદ્ધિ પહેલામાં પહેલું કરવું એ વિના એનું બધું નકામું.
આત્મા જે ચીજ છે જેમાં ઠરીને કેવળ જ્ઞાન પામવું છે એ ઠરે છે જેમાં એ ચીજ કહી છે એ ચીજને અંતરદ્રષ્ટિમાં જ્ઞાનના ભાનમાં લીધા વિના એમાં ઠરવાનો પ્રયત્ન સ્વરૂપ તરફ સાવધાની કેમ થાય અને સ્વરૂપ તરફ સાવધાની થયા વિના રાગ ઘટે અને રાગ ઘટ્યા વિના રાગના નિમિત્તો આની છોડ્યા એમ પણ કહેવામાં ન આવે એમ વાત છે તો વ્યવહારથી આમ જ બોલાય ને ટૂંકા શબ્દ બોલવાથી નથી બોલવા સમજાણો કાંઈ ટીકા જે જે હિંસાનો ત્યાગ કરવા ઈચ્છે છે એકસઠ ગાથા તેમણે પહેલા યત્નપૂર્વક જોવું યત્નપૂર્વક દારૂ માંસ મદન પાંચ અમૃત ફળ આ આઠ વસ્તુ ત્યાગવા યોગ છે એટલે તે પ્રત્યેનો રાગ છોડવા લાયક છે એટલે સ્વરૂપમાં સાવધાની ઉગ્રપણે કરીને રાગ છોડવા લાયક છે એથી એને આ છોડવા લાયક છે એમ કહેવામાં આવ્યું બહારથી તો છૂટી પડી છે ગરી ગઈ નથી અંદર પહેલા યત્નપૂર્વક દારૂ માંસ ને મધ પછી કાંઈ આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવ છે એનું અંદર ભાન થયા વિના એમાં ઠરવું ક્યાંય તો એને ખબર ન હોય ઠરવું એટલે ચારિત્ર ચારિત્ર કોઈ બાહ્ય વસ્તુ નથી અંતર વસ્તુ શુદ્ધ ચૈતન એના ભાનમાં એમાં ઠરવું એનું ચારિત્ર એ ચારિત્ર વખતે રાગનો ત્યાગ હોય ને એટલો ત્યાગ હોય એટલા નિમિત્તો એને છોડ્યા એમ કહેવામાં આવે સમજાણું જે જે હિંસાનો ત્યાગ કરવા ઈચ્છે છે હવે તો અહીં તો દેશવીરતીપણાની વાત છે આ દેશવીરતીપણું સમ્યક દર્શન વિના હોય નહીં સમ્યક દર્શન એ આત્મા અખંડ અભય ચિદાનંદ સ્વરૂપ એના આશ્રય વિના સમ્યક દર્શન હોય નહીં સમજાણું કાંઈ દેશવીરતીપણું એટલે સાવ એ દેશવીરતીપણું સમ્યક દર્શન વિના હોય નહીં અને સમ્યક દર્શન એ ચૈતન્ય વિનાયક મૂર્તિ એનો અંતર આશ્રય કર્યા વિના સમ્યક દર્શન હોય નહીં પહેલો સમ્યક ચૈતન્ય શુદ્ધ વસ્તુ એનો આશ્રય કરી એટલે તેના સન્મુખની સાવધાનીથી પ્રતીત જ્ઞાનના ભાન સહિત કે આત્મા શુદ્ધ ને આનંદ છે એવા ભાન સહિતની પ્રતીતિ પ્રગટીને હવે એને પહેલો હિંસાનો ત્યાગ કરવો એટલે દેશવીરતી પણ કરવું એની વાત ચાલે છે સમજાણું કાંઈ સમ્યક દર્શન વિના અંદર ભાન જ નથી ત્યાં દેશવીરતી પણ કેવું સર્વવીરતી પણ કેવું કારણ કે અહીંથી નિવૃત્તું છે પણ ક્યાં ઠરવું છે એનું ભાન વિના ઠર્યા વિના અહીંથી નિવૃત્તિ થાય છે રીતે સમજાણું કાંઈ મૂળ વસ્તુ એ છે આત્માના વસ્તુ એ મુખ્ય વસ્તુ જે ચૈતન્ય પ્રભુ એનો અંતરમાં ધ્રુવ ચૈતન્ય ધ્રુવ સ્વરૂપ એને અંતરમાં લક્ષમાં લઈ એમાં દ્રષ્ટિ થાપી અને એનો અનુભવ કરી અને સમ્યક દર્શન પ્રગટ થાય પછી એમાં ઠરવા માટે આ પાયના ત્યાગ નું કથન ચાલે છે સમજાણું કાંઈ દેશવીરતી નું કથન છે સર્વવીરતી નું કથન આગળ આવે છે દારૂ માંસ મદ અને પાંચ અંધુ બર્ફ આઠ વસ્તુ ત્યાગવા યોગ છે ખરેખર તો એ આઠ વસ્તુઓ ત્યાગ્યા વિના જૈન ધર્મ ની દેશના ને પણ લાયક નથી એ ચમોત્રી ગાથામાં હોય છે અહીં તો દેશવીરતી શરૂ કરી છે ને
इसकी बात करी चमोतेर गाथा से चमोतेर क्या कहते हैं तेरह चार चमोतेर जो अश्वनिष्ठम दुष्कर्म दुरितायतना आयतनानि अन्य मुनि परिवर्जम जिन धर्म देशनायाम भवंती पात्राणि शुद्धि ये आठ केवास है मांस दारू मद ने पांच ऊंडू फल जेमा त्रस जीव त्रस जीव हो त्रस वरना केटा पीपड़ी पीपड़ी बिगड़ बिगड़ ये दुखदायक है दुस्तर से पाप नु स्थान से आयतन एवं आठ पदार्थों नो परित्याग करीने निर्मल बुद्धि वाला पुरुष जैन धर्म ना उपदेश ने पात्र थाय छे એટલે આ એ તો સાધારણ વાત છે એમ હું છે પાત્ર હું એમ છું હું પણ તો અનંત વાર ચડું ભવિ છોડે એમ છું હું દારૂ માસ છોડે એમાં હું થયું છે સાત થોડ વાત છે દારૂ માસ હાથ છોડે ત્યારે એ હજી સાંભળવાની પાત્ર થાય અહીં તો વીરતી નું વ્યાખ્યાન છે એટલે એને હે આ તો એની વાત છે આપેલી સમુદ્ર માં એ છે અહીં જે ચાલે છે દેશ વીરતી નું ચાલે છે આપણે ચાલે છે અત્યારે સમાન દર્શન તો ત્યાગ નો હોય સમ્યક દર્શન નો હોય તો પણ સમ્યક દર્શન ની ચીજ ને સાંભળવાની લાયક માટી ને એને આવા હાથ બોલ હોય નહીં જાણો કઈ ચાલે છે દેશ વીરતી નું આ બધું પણ એમાં આ એક શ્લોક મચ્છે મૂકી દીધો છે ભાઈ નિષ્વીરતી ને પાંચમા વાળા ને જ આ હોય એમ એમ એકાદ નથી તો ત્યાગ પૂર્વક વૃત્તિ વ્રત પૂર્વક હોય છે પ્રત્યાખ્યાન પૂર્વક એને હોય છે ધ્યાન પૂર્વક જ્ઞાનની એકાગ્રતા પૂર્વક રાગ નો અભાવ ને બાય નો ત્યાગ હોય છે પણ આત્મનો ત્યાગ જેને નથી માંસ દારૂ મધ અને પાંચ નંબર ફ અંબરના ફ વડના ટેકા પીપળની પીપળીઓ અંજીર બહુ અંજીર આવે છે ને અંજીર બહુ જીવ એ તો એ બહુ ત્રસ છે એ ખાવાની એને બુદ્ધિ હોય તો મગજની બુદ્ધિ ભ્રષ્ટ છે એ વિતરાગ નો અરાજી મારે સાંભળવાને એને કઠણ પડશે નહીં સાંભળી શકે તીવ્ર રાગી પ્રાણી જે છે તદ્દન તીવ્ર રાગી અંતર એકાકાર પરમાં ખાવાના આવા ત્રસ એને વિતરાગ માર તદ્દન રાગ વિનાની ચીજ ને સાંભળવાને એ પાત્ર નહીં થાય એમ કે એટલું તો પેલો સાધારણ જોઈએ જાણું કાંઈ બરાબર સમુદ્ર માં કઈ અહીંયા દેશ વીતી છે સમુદ્ર વાત લીધી છે હવે એની વ્યાખ્યા કરે 62 ગાથા મધ્યમ મોહ્યતી મનો મોહિત ચિતસ્તુ વિસ્મરતી ધર્મમ વિસ્મૃત ધર્મા જીવો હિંસામ અવિશંકમ અવિશંકમ આચરતી દારૂ મન ને મોહિત કરે છે દારૂ પીનાર ના મન નો ભાવ જ મોહિત છે માટે દારૂ નો ત્યાગ કરવો મોહિત ચિત્ત પુરુષ ધર્મ ને ભૂલી જાય છે અહીં તો ત્યાં સુધી લઈ લીધું જોયું ધર્મ શું એ ભૂલી જાય ભાન વિના ના પાગલ થઈ જાય ગાંડા ભેલતા દારૂ પીવે ની મોહિત ચિત્ત પુરુષ તો ધર્મ ને ભૂલી જાય છે જેને અહીં સુધી લીધું એ તો ત્યાગ સમજાવો ત્યારે મૂળ બધું સમજાવે કે નહીં ધર્મ ને ભૂલી ગયેલો જીવ નિડર થઈ બેઠક હિંસા આચરે છે દારૂ પીનારા એને પછી કઈ ડર રહેતો કઈ ભાન વિના ગમે તે હિંસા કરે મધ્યમ મન મોહિતી મજીરા મન ને મોહિત કરે છે મહા મૂંઝવણ ઉભી પરમા સાવધાની કરે છે મદીરા પીધા પછી કઈ ખબર રહેતી નથી દારૂ પીવે ને કઈ ભાન નથી અને મોહિત ચિત્તવાળો ધર્મ ને ભૂલી જાય છે આ ખબર વિના ધર્મ ને કોણ સંભાળે ખબર નથી એને આત્માનું જ્ઞાન ને આનંદ શું છે એને સંભાળે કોણ માટે દારૂ નો ત્યાગ પહેલો જ હોવો જોઈએ ધર્મ ને ભૂલેલો જીવ નિશંકપણે હિંસા આચરે છે જાણો
અવિશંકમ. વસ્તુનું જ્યાં ભાન જ રહેતું નથી, હું તે આત્મા જ્ઞાન આનંદ શું છું એની ખબર નથી. દારૂના પીધેલા ભૂલેલા ભ્રમણામાં પડેલા એને નિશંકપણે હિંસા આચરે છે. ધર્મની ખબર ન હોવાથી હિંસા કરવામાં ડર છે નો હોય, પછી હિંસા ગમે તેની કરે. માટી મદિરા હિંસાનું પરંપરા કારણ છે. મદિરા હિંસાનું પરંપરા પેલું પરંપરા કારણ સિદ્ધ કરે છે, પછી સાક્ષાત કારણ બતાવશે. મદિરા તો અત્યારે પહેલું પરંપરા કારણ સિદ્ધ કરે. અરે સાક્ષાત મદિરા પિતા જ પાપ છે સીધું. બોલ્યું તો પરંપરા એનો આમ થાય આમ થાય આમ થાય એમ કઈ વાત કઈ છે. આગળ મદિરા ની હિંસા નું સાક્ષાત કારણ કે છે. રસજાનામ બહુનામ જીવાનામ યુનિ ઈષ્યતિ મધ્યમ મધ્યમ ભજતામ તેષામ હિંસા સંજાયતિ અવશમ. મદિરા ઘણા રસ થી ઉત્પન્ન થયેલા જીવોનું, ઘણા રસ થી ઉત્પન્ન થયેલા જીવોનું રસ જાનામ એમ રસ છે ને એ મદિરા ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે. એમાં ઘણા જીવોની ઉત્પત્તિ ની યોનિ છે. તો એથી જે મદિરાનું સેવન કરે છે તેને તે જીવોની હિંસા અવશ થાય છે. મદિરા પીનાર ને મદિરામાં જે જીવો છે તે જરૂર પી જાય ને મારી નાખે. સાક્ષાત પાપ મદિરા પીવાનું છે. પરંપરા બધા મદિરા રસ થી ઉત્પન્ન થયેલા ઘણા એકન્દ્રિયાદી જીવોનું ઉત્પત્તિ સ્થાન છે. કરે ને હળો આ મદિરા નો કેટલા જીવ ઉત્પન્ન થાય એકન્દ્રી પીડીઓ. તેથી જે મદિરા પાન કરે છે તેમને તે મદિરાના જીવોની હિંસા અવશ્ય મેળ થાય છે. મદિરામાં જે ઉપજા હતા તે બધાને આપી ગયો. મદિરા દારૂ જેટલા જીવ હતા હિંસા કેમ ન થાય. બધા સાક્ષાત મદિરા પીતા બધા તરફ મરી ગયા. પાપી પાપનો ભાગી છે. આગળ મદિરામાં ભાવિ હિંસા બતાવે છે. ભાવરૂપ હિંસા ભાવરૂપ વર્તમાન ભાવ અભિમાન ભય જુગુપ્સા હર્ષારતી અરતી શોક કામ કોપાદ્યા હિંસાયા પર્યાયા સર્વે સરકસ નિહિતા. મદિરાના નિકટવર્તી છે સરકસ નિહિતા. એનો ટીકા બોલે અભિમાન. જો દારૂ પીનાર ને અભિમાન હોય છે, અભિમાન ને દારૂ પીધેલા નો ઉપમા આપે છે. ભય એ બધા મદિરાના નિકટવર્તી ભાવ છે. ભય ભય જુગુપ્સા દુગંછા બીજાની કરે હાશ ખરખર ખરખર હશે. અરતી શોક કામ વાસના ક્રોધાદી લોભ જેટલા હિંસાના ભેદ તે બધા હિંસાના મદિરાના નિકટવર્તી છે. મદિરા પીનાર ને આ તરત બધા આવા ભાવ ઉત્પન્ન થાય છે. દારૂ પીનાર એક મદિરા પાન કરવાથી તે બધા તીવ્રપણે એવા પ્રગટ થાય છે કે માતા સાથે પણ કામ ક્રીડા કરવા તૈયાર થઈ જાય. ભાન ન મળે દારૂ પીધેલા ને પછી એની ખબર રહેતી નથી. અભિમાનાદી ના લક્ષણ પૂર્વે વર્ણવ્યા તેમ આવી ગયું છે. હિંસાનું લક્ષણ જેમ નહીં કોને એ બધી હિંસાના પર્યાય છે. ક્રોધ માન માયા લોભ અભિમાન હિંસાની ભાવ દિશા છે. ભાવ હિંસા છે. ભાવ હિંસાની વ્યાખ્યા છે ના. મદિરા પીનાર ને આવી ભાવ હિંસાના ભાવ બધા ઉત્પન્ન થાય. આ મદિરાનો પ્રસક દુર જાણી મદિરાનો ત્યાગ કરવો. બીજી માદક નશાવાળી વસ્તુઓ છે તેમાં પણ હિંસાના ભેદ પ્રગટ થાય છે. મદિરા સિવાય ઈચ્છી થાય છે ના. ચળસ ગાંજો જો આકરી ચીજ હોય છે ને મગજ ફટી જાય. આ ચળસ પણ ચળસ એક આવે છે. પીનાર નું મગજ પણ આમ ગાંજો પીવાય છે મોટો મગજ. માદક નશા વસ્તુ તેમાં પણ હિંસાના ભેદ પ્રગટ થાય. એમાં રાગ દ્વેષ અભિમાન બધું પ્રગટ થાય. માટે તેમનો પણ ત્યાં કરવો. આગળ માંસ ના દોષ બતાવે. માંસ માંસ ન ખાવું જોઈએ. ન વિના પ્રાણી વિધાતાન માંસ ઉત્પત્તિ ઈષ્યતિ યત્નાત
मांसम भजत हो तस्मात प्रसृति अनिवार्यता हिंसा नीचे टीका प्राणियों ना जीवना घात विना मांस ने उत्पत्ति दिखाती नहीं शू कहते मांस क्या थी अरे प्राणी ना जीवन घात करे तेरे मांस था के मांस क्या दर क्या तू प्राणियों ना जीवना घात विना ऐसा तो एमज कहवाय ने जीव मारे ने मांस ना लेवा मैं किस तरी ने जीव जुदो करे जीवना घात विना मांस ने उत्पत्ति दिखाती नहीं तो मांस क्या थी खाए थे बताओ इसमें समझाई से मांस बेन्द्रिय आदि जीवना शरीर में हो एक इंद्रिय में नहीं एक इंद्रिय में मांस एक इंद्रिय ना शरीर में मांस होता नहीं पृथ्वी पानी में नहीं रहता मांस तो बेन्द्रिय त्रिन्द्रिय चौरन्द्रिय पंचेन्द्रिय इनमें मांस हो बीजी जगह नहीं ये थी तेनो घात करता मांस मलच लियो जीवन घात कर मांस बोलतू माटी मांस खानार ने हिंसा केवी रीते न थाय ती हिंसा करे करे रात्रि तो आयू रात्रि भोजन करनार ने मांस में दोष लागे रात्रि भोजन करनार ने मांस में दोष लागे कारण के रात्रि में ही पानी में खिचड़ी कढ़ी शाक जीव तरफ पड़े मांस खाए थे ત્યાં તો બહુ આવ્યું સંકલ્પી હિંસા નું કહ્યું રાત્રિ ભોજન કરનાર સંકલ્પી હિંસા કરે છે નિબંધન રચના હોય સંકલ્પી હિંસા છે રાત્રિ ભોજન કરે પાણી આહાર દૂધ એમાં જીવ પડે ત્રસ મરે એમ ત્રસ માંસ છે માંસ નો ખરા ખાય છે હે સાવધાન મજા આવી ના રે સાવધાન શું કરે ત્યાં દીવો 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 નો પ્રકાશ એમ થઈ જાય ગણેશ જીવા તો દીવા તરસ તરસ ની વાત છે રાત્રિ ભોજન માં તરસ ની હિંસા માંસ નો ખોરાક છે માંસ નો રાત્રિ ભોજન નો ત્યાગ તો પહેલેથી ઓછી એમ કે છે ના લીધે કઈ ગાય ના કામ નો આવે ત્યાં એટલે કે તો એટલી જીવન જીવાટ હોય બહુ જીવાટ એમાં જીવાત ઘણી જીવાત અને એટલો પ્રકાશ સૂર્ય જેવો ન હોય એમાં દેખા દેખાય નહીં તમે એવી પ્લે હોય નહીં અમુક જે પ્રકાશ છે એવો પ્રકાશ ન હોય ઝીણી જીવાત કંથવા ઉડકણા ઝીણા કઢીમાં ખીચડીમાં શાકમાં રોટલી ઊંડી ઊંડીમાં ઢેબરામાં જે હોય છે ને સમજાને અરે માટે રાત્રિ ભોજનમાં માંસ નો દોષ લાગે છે માટે આત્માર્થે રાત્રિ ભોજન કરવું બહુ લીધું રાત્રે આવી કીર્તિ ન થાય ચિંતા કરે છે કરે રસ મરે માહી ના જીવ મરે પાણી પીડ્યું એમાં મરે ઓરામાં મરે બધામાં પાણી પીતો પીતો જ એનું ઉલ્લીકરણ જીભ આવીને આડે મારી ત્યાં ક્યાં દેખાય બહુ ઝીણો છે જયારે કોઈ કહે કે મરી ગયેલા તૈયાર હોય એને ખાવામાં હું વાંધો મારીએ નહીં બધો ખુલાસો કરે ખુલાસો કરે વારનો અધિકાર છે આગળ કોઈ કહે છે પોતે જીવને ન મારે તો દોષ નથી તેને કહે છે એમ આપણે મારીએ નહીં બળદ ને ગાય નું ભેંસ તૈયાર મળે એમાં શું દોષ છે એમ કે અરે બધા એમાં દોષ છે મા પામ યદપી કિલ અત્યારે તો જોવો ને બધું કોલિવર ને આ બધું થાય ભ્રષ્ટ વાળું બધો કોલિવર ગા છે ને માછલી નું તેલ હે હા કેતા તો ઈંડા ઈંડા એ માણસો નથી એમ કે ઈંડા એ કઈ નથી ભ્રષ્ટ વેળા ભ્રષ્ટ વેળા જુવાની અને ધર્મ ની દરકાર ન મળે અને જ્યાં જાય ત્યાં એવું હોય તો એને કઈ ચલાવી લે ચલાવી લે મહા માંસ ને માંસ નો દોષ છે મોટો માંસ ની પ્રાણી નરગામી છે એને ન લાગે એના પાપ માં આકરા ચલાય
જાણે यद्यपि किल भवन्ति मांसम स्वयमेव मृतश्च महिष वृषभादय तत्रापि भवति हिंसा तद आश्रित निगोद निर्मथनात्। टीका जो के प्रगट पणे पोतानी मेरे मरण पामेला भैंस बड़द वगैरे पाते ने महिष वृषभादि भैंस मरी गयो एनी मेरे बड़द मरी गयो वासरो मरी गयो वगैरे કૂતરા મરી ગયા હોય કૂતરા નું માંસ ખાય મરી ગયેલા ખાઈ જતા એવા વગેરે જીવો નું માંસ હોય છે તો પણ તે માંસ પક્ષ માં પણ હિંસા થાય છે કેવી રીતે તેના આશ્રય નિગોદ રૂપ અનંત જીવો છે સમજ્યા ભાષા નિગોદ છે નિગોદ ના જીવ કોઈ છે કારણ સમુચિન કે છે સમુચિન પણ અનંત હોય નહીં રસ હોય અનંત જીવ હોય નહીં અનંત હોય ત્યાં થાવર વિને અનંત હોય શકે નહીં કોઈ ઠેકાણે સમૃદ્ધિમય વર્ક કરે સમૃદ્ધિ પ્રશ્ન લેવા જાણ હે એ આ ગમે તે અંદર થી નિગો થાય એમ બીજું શું નિગોદ ના જેવો મંથન થી હિંસા થાય છે તેના અનંત જીવો તેનો ઘાટ કરવાથી હિંસા થાય છે આ મંત આંકડો મૂકે છે એ જાતના સદવર્ણા જેવો થતા છે આગળ માસમાં નિગોદની ઉત્પત્તિ કહે છે આમાં સ્વપી પકા સ્વપી વિપચ્યમાના સુ માસ પેશીશુ સાત થી ઉત્પાદ તજાતિ નામ નિગોતા નામ કાચા કાચું માણસ હોય તો પણ એમાં જીવ છે અનંત નિગોદના કાચું માં સીધું જીવ અગ્નિ થી રંધાયેલું એમાંય પણ અનંત જીવ છે એ પાકું રંધેલું અથવા રંધાતા હોય તેવા એ રાંધવા કાવે પણ ત્યાં અનંત જીવ અગ્નિમાં શેકાતો હોય ત્યાં પણ અનંત જીવ છે રાંધવા અગ્નિમાં તેવા સર્વ માંસના ટુકડાઓમાં કાચો માંસનો ટુકડો હો રંધાયેલો હો કે રાંધતા હો બધા ટુકડામાં તે જ જાતિના નિગોદના તે જાતિના નિગોદના અનુજીવોનું એમ કે છે એમ જાણે સમય સમય નિરંતર ઉપજવું થાય છે ભગવાન કેવળ જ્ઞાની પરમાત્માએ એમાં જોયું છે કે અનંત જીવો ઉભરે છે સર્વસ્થાઓમાં માંસના ટુકડા નિરંતર તેવા જ માંસ જેવા નવા નવા માંસ જેવા નવા અનંત જીવ ઉપજે છે માંસ જેવા કીધા છે તેવા વર્ણ પણ મૂળ નિગુણ જાત છે અનંત છે નહીં તમુર જેમ હોય તો અસંગ ઉપજે તેવા વર્ણ જેવા ધન તેવા નિગુણ છે નિગુણ તો એટલે એનો કોઈ બીજો કરતો નિગુણ દો એમ નથી એમ કોઈ કરે છે ક્યાંક સમૂર્તિ કરે છે મારા ક્યાંક હા એ છે ઘણા તો સમૂર્તિ ત્રસ જાણી તે સર્વસ્થાઓમાં માંસ નો ટુકડો નાનો આટલો હો રાંધેલો હો કે રંધાતો હો કે કાચો અનંત જીવો નું સ્થાન છે માટે આત્માર્થી માંસ ને અડવું અડવું નહીં એમ કે છે અડવું નહીં સમજાય છૂટા નહીં સુના નહીં સુના આવું તો નહીં પણ એને અડવું માંસ પેઢીમાં ટુકડો અડવું નહીં એમાં અનંત જીવો આ માંસ માં આવે છે ને હમળી બમળી નહીં ત્રણ ટુકડા હારખાન ભાવીને પીડ્યા હોય ને આગળ માણસ થી હિંસા થાય કેમ પ્રગટ કરે આમામ વા પકમ વા સ્વાદતી સ્પર્શતી જો પીશિતમ પેશિમમ સ નિહંતી સતત નિચિતમ પિંડમ બહુ જીવ કોટિનામ અગ્નિમાં પકાવેલા માંસના ટુકડાનું
કોઈ પણ આત્મા એ કાચો માંસનો ટુકડો કે અગ્નિમાં પકાવેલો રાંધેલો ટુકડો એનું ભક્ષણ કરે અથવા હાથ વગેરેથી અડે છે ને, આ ત્યાં સ્પર્શે તે જીવ નિરંતર જેમાં અનેક જાતિના જીવો એકઠા થયા હતા તેવા પિંડને હણે છે. જાણો અહીંથી ત્રસહિંસાના ત્યાગની વાત છે ને, સાવકને પંચમ ગુણ સ્થાનમાં એવા ત્રસહિંસાનો ત્યાગ હોય છે. સાવક પાંચમે ગુણ સ્થાન એને એકંદરીનો ત્યાગ હજી ન હોય, ત્રસહિંસાનો ત્યાગ હોય. ત્રસહિંસામાં આનું વર્ણન કરવામાં આવ્યું. માણસમાં તો નિરંતર જીવ ઉપજી એકઠા થયા હતા, અને માણસનું ભક્ષણ કર્યું અથવા સ્પર્શ કર્યો તેથી જીવોની પરમ હિંસા ઉપજી. માટે માણસનો ત્યાગ અવશ્ય કરવો. બીજી પણ જે વસ્તુમાં ઘણા જીવોની ઉત્પત્તિ થાય, ત્રસની ઉત્પત્તિ, આ ઘણા દિવસનો લોટ હોય, આ શું કહેવાય, મેંદો, ઘઉંનો મેંદો હોય છે ને, ઘઉંનો લોટ જીવનો ઘણા જીવનો ઘણી ત્રસ ત્રસ હોય. મેંદાની પૂરી કરે છે ને, મેંદા કૃષ્ણ મેંદા, હા એ બહુ ત્રસ હોય. હા ત્રસ જીવન પછી હોય માવ એ ખોરાક વૃત્તિએ એ ખોરાક ખાવો નહીં, છોડી દેવું. જો તો ત્યાગ એને હોય, સાધારણ ત્યાગ હોય તો કે છે જૈન ધર્મ સાંભળવા માટે પણ એટલી તીવ્ર માઉસ થવાની વૃત્તિનો ત્યાગ નથી. એને સુંદર રાગની વાત, રાગ વિજ્ઞાનની વાત સાંભળવાની નિયમ જાણ. માટે માણસનો ત્યાગ, બીજી પણ વસ્તુમાં ઘણા જીવની ઉત્પત્તિ થાય તે બધી વસ્તુ ત્યાગવા યોગ છે. મેંદો આ જલેબી ફળો થાય છે ને એમાં કપડામાં કપડા જેમાં નાખે શું કહે, ખેર 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 સમજ, કપડામાં નહીં મિલમાં ખાંજી ખેર બહુ ખરો, જીવા 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 ચગલા જીવા ઈલું કચર ખાણ કપડા હાર હાર નાખે હાર હાર કહેવાય મારે કપડામાં હાર નાખે ને મજબૂત નવું બનાવો બહુ જીવાટ હોય છે હળો નાખે લાખ બે બે મહિના ત્રણ ત્રણ મહિના રાખી હળો એક લાખ તરસ ખત પદ પૈસાના લોભી એને પણ સમજું નહી. કાલે યાદ એમ થોડું પૈસા નો આવ્યો હતો ત્યારે તમે નહોતા રહ્યા. ભૂપેનભાઈ ને હું રામજીભાઈ કે છોકરા ને ભાઈ હવે બાપ તો સાંભળે એ બધી વસ્તુ ત્યાગવા યોગ છે. જોયું એ શું કીધું હે અથાણા, આ બહુ કે અથાણા બહુ ફળીલા હોય બાર બાર મહિનાના ઢોળ કેરીના અથાણા, ગુંદા મુરબા મુરબા છ છ મહિના મુરબા હોય ને બાર બાર મહિના રાખે ત્રસ પડ્યા હોય ત્રસ દીકરા ખોરાક હોય ધર્મની જિજ્ઞાસા વંશની ખોરાક સમજાણો બાર બાર મહિનાના મુરબા અડી ગયેલા હોય શેરડીના મુરબા કેરીના મુરબા આવે છે ને સફરજનના મુરબા હે બેગ બંધ આવે તે અંદર પણ જીવ પહેરી જાય અંદર એમના પ્રશ્ન આવ્યો હતો ક્યાંક પરદેશ રાજામાં આવે છે પરદેશ રાજામાં રાયપાસણી શ્વેતાંબર તમે જીવ બનો પણ લાવો કે એ કાચની બરણી હોય એમાં જીવ તો માણસ છોડી દઈએ અને પછી બંધ કરી દઈએ જો જીવ નીકળતા ક્યાં નીકળ્યો કળ તો પડી નથી કાચની બરણી હોય મોટી ચાર પાંચ મણી લાગે હોય જીવ તો ના ખાવો અને પછી રહેણ દઈ દો રહેણ ઉપર રહેણ સમજતા ને પેક કરી દો થોડું મરી જાય તો જે જીવ જો હોય નીકળ્યો હોય એમાંથી
જીવો તો મળનું છે, જીવ જો હોય તો નીકળે તો તડ પડવી જોઈએ, કાચની તડ પડતી નથી, મારી જીવ અમે છે નહીં. બીજી પડદા બધાને નાખો, એમાં એક એક ત્રસ નો હોય, જેમ બે મહિના ત્રણ બે ચાર દી આઠડા પછી જીવ અંદર ઉપજે છે. જો બહાર થી જીવ આવ્યો હોય તો તડ પડી ગરવા જોઈએ ને અંદર. ક્યાં જીવ એમાં નીકળ્યો, ક્યાં એમાં જીવ ગરી ગયા? હોય તો કાચમાં તડ પડવી જોઈએ ને ક્યાંકથી. રાત પરમાણુ અનંત ખંડ નીકળે તો તડ ન પડે, વળી જીવ નીકળવા તડ પડી ક્યાંથી લાગ્યો તું? અનંત પરમાણુ ના ખંડો આ શરીર નો હોરવામ નીકળી જાય છે અત્યારે, સમજાણો. સમજાણો, એમાં જીવ નથી, એના જીવ બહાર થી આવ્યા, માટે જીવ નથી એમ નહી, ક્યાં આવ્યા બહાર થી, એ તો પોતે શરીર એ રીતે જીવ ક્યાંથી આવ્યા? અંદર ના જીવાત પડે તો આ તૂટવો જોઈએ, મરુદાન જીવતા નાખીને બહાર નીકળો તો આ તૂટવો જોઈએ. એ પ્રદેશ રાજા ને અધિકારે રાય પસંદ માં છે, વ્યાખ્યાન હાજર થયું નિવાસી ની સાલ રાજકોટ ભાઈ, એને પુસ્તક છપાણા સુધા લીધો લીધો ભાઈ કરતા હતા. ત્રણ ત્રણ હજાર માણસ, બહુ માણસ આવતો પરદેશ રાજા ને. નિરંતર અનેક જાતિના જીવો એકઠા થયા તેને મારે છે. ઠીક માણસ તો બીજી પણ જે વસ્તુમાં ઘણા ઉત્પત્તિ થાય તે બધી નો ત્યાગ કરવો જોઈએ. એવા માણસ ની ચીજો સાધારણ માણસ ત્રસ ની, જેમાં ત્રસ હોય ત્રસ એ ચીજ તો ખાવા લાયક છે. એટલી તીવ્રતા ગૃદ્ધિ છોડવાની વાત છે હોય, વ્યવહાર થી કથન તો એમ જ આવે ને, સમજાવું કાંઈ. આગળ મધ ના દોષ બતાવે, પેલા દારૂ ના કયા, પછી માંસ ના કયા, હવે મધ. મધ તો મધ ખાય છે ને ઓહળ માં, હું સબ સમજે ઔષધિ મેં મધ લેતે હૈ, એક મધ ના બિંદુ માં હાથ ગામ નું મારવાનું પાપ જેટલું પાપ છે. એટલે મધ છાય રોટલી માં, રોટલા માં મહાપાપ છે. મધુ શકલમ પીપ્રાયુ મધુકર હિંસાત્મકમ ભવતિ લોકે ભજતિ મધુમુંડ ભીકો યવતી હિંસકો વચ્ચતમ. આ લોક માં મધ નું એક ટીપું પણ જો મધુ શકલ ઘણું કરીને માખીઓ ની હિંસા રૂપ હોય છે. માટે જે મૂર્ખ બુદ્ધિ મનુષ્ય મધ નું ભક્ષણ કરે છે તે અત્યંત હિંસા કરનાર છે. મહાત્મા તો એકલા માખી નો રસ જ હોય છે, રસ એમાં જેવા ઝીણી ઝીણી ત્રસ બધો ત્રસ, એ ત્રસ નો માંસ નો ટુકડો રાખો બધો પણ મધ ની મિઠાશ લાગે માણસ. જાણો પંચામૃત માં, ભગવાન ના અભિષેક માં શુકન પાપ નું મધુ માં પાપ છે. અહીં તો કે છે ભગવાન એક બધા સમજે છે, એક બિંદુ માં સાત ગામ નો પાપ લેતો અમિત ગતિ આચાર સાવકાશ. મધુ મધુ ને અડવું ન જોઈએ, મધ લેવું ન જોઈએ, સમજાય છે. તમારા પણ એવું છે કે તાજું જૂન મધ ન ખાવું, એવું હોય તો તાજું મધ ખાવું એવું લોકો અર્થ કરે છે. જૂનો ફો જૂનું મધ બિલકુલ ખવાય ને, સમજાણો મહાપાપ.
સ્વયં મે વિગલિતમ યોગ ગ્નહિતામ વા થલેન મધુજગુલાત તત્રાપી ભવતી હિંસા તદ આશ્રય પ્રાણીનામ ઘાતાસ્ય જે કપટથી અથવા મધપુરામાંથી ઓલા મધપુરા હોય ને કપટથી કરે એકદમ એકદમ પકડે અગ્નિ કરે એઠે મધપુરામાંથી મધુ ગોળાત ગોળાથી પોતાની અંદર એ ટપકેલા મધને ગ્રહણ કરે છે ત્યાં પણ તેના આશરે જંતુઓના ઘાતી હિંસા થાય છે. બીજાની હિંસા કરી શકતો નથી. આની વાત કઈ છે? તારો ભાવ છે ને કા ખાવાનો, એની વાત છે. એથી વ્યવહાર થી ભાષા આવે તો શું આવે? સમયસર કે કોઈ પણ પ્રાણી પરની હિંસા ને પરની દયા આત્મા પાડી શકતો નથી, કારણ કે તો પર વસ્તુ છે. પણ અહીં મારી નાખવાના ભાવ છે ને એના, એ અપેક્ષા એ તેને હિંસા કરે છે, મારે છે, ઘાત કરે છે એમ કહેવામાં આવે છે. ભાઈ વાત જોયું છે, જે તો સચ છે, સચ તો જે હશે એ રહેશે. વસ્તુ બદલાવી નાખી કઈ સચ બદલી નહીં જાય. પણ જયારે વ્યવહારના કથન આવે ત્યારે ટૂંકામાં એમ જ હોય કે આનું ભાઈ આને ન મરાયો, સમજાય છે? માંસ ન ખવાય ભાઈ, માંસ ને ન ખવાય, મરાય નહીં, મારી શકાય નહીં, મરાય નહીં. પણ તારો ભાવ છે ને મારી રાખવાનો, એ મરે ન મરે ને આધીન ભાઈ. પોતાની મેળ એ ટપકેલા મધને ગ્રહણ કરે છે ત્યાં પણ તેના આશ્રયભૂત જંતુઓના ઘાતથી હિંસા થાય છે. જુઓ, જંતુઓના ઘાત પ્રાણી નામ ઘાતાત હિંસા થાય છે. ઠીક નિમિત્ત છે ને? એ ભાષા તો એમ જ શું છે, પ્રાણીના ઘાતથી બંધ થતો નથી, બંધ તો ભાવથી થાય છે. પણ પ્રાણી ઘાતાત હિંસા થાય, ઘાતવાનો ભાવ છે ને? સમજાણું કઈ નહી. ચક્રની વાત વિતરાગ માર્ગ ની એવી છે, હા ગુડ ગુડ ન સમજે ને કે કઈક નું કઈક આમાં એકલા વ્યવહાર માટે નીચેની ખબર ન હોય ઊંધું બધું મારે આમાં. આ તો નીચે દ્રષ્ટિ સહિત ખબર છે કે દ્રષ્ટકર્મ કર્યાય હું કરી શકતો નથી, પરને મારી શકતો નથી. પરદ્રજ નો અધિકાર મારે કઈ છે જ નહીં. તે પરદ્રજ થી મારામાં થાય કર્મ ત્યાદી મારામાં કઈ નથી. એવો જ્યાં સ્વતત્વ નો નિર્ણય ને ભાન છે એને પછી રાગ ઘટવામાં આ ઘાત કરવો ને આ કર્મ ની એમ કહેવામાં આવ્યું છે. મધુ મજ્જમ નવનીતમ પીષિતમ ચ મહાવિકૃત વિકૃતયતા વલ્બ્યંતી ન પ્રતિનામ તદવર્ણા જંતવ તત્ર જુઓ. તદવર્ણા એમાં નાખ્યું વ્રતિના મધુમંસમ નવનીતમ પીષિતમ વાન તા મહાવિકૃતય ન લંબતી. વ્રતધારી જીવો એ જવો એમ આવ્યું ને છે ને, એ વ્રતિનામ આ દેશવૃત્તિ ને ખ્યાલ છે ને, સમ્યક દર્શન સહિત આત્મભાન સહિત એને આવા પાપના પરિણામ કરવા નહીં, એને પરનો ત્યાગ કરવો એમ કહેવામાં. સમજાણું કઈ એને એ પાપના પરિણામ એ ભૂમિકા ને યુદ્ધ હોઈ શકતા નથી એમ કે છે. જાણો બે કસાય ઘટી ગયા છે ત્યારે જરૂર છે, બે કસાય ઘટ્યા ત્યારે તો સાવ પંચમ ગુણ સ્થાન માં આવ્યો છે. આત્મભાન, આત્મદર્શન, આત્મજ્ઞાન એ ઉપરાંત સ્વરૂપ નું આચરણ, એ ઉપરાંત સ્વરૂપ ની સ્થિરતા અનુસવધી, ત્યારે તો સાવ પાંચમા ગુણ સ્થાન માં કહેવામાં એને આવા ભાવ ન હોય. સમજાય છે? કઈ પેલું કીધું કેમ થયું, પેલા જૈન ધર્મ સાંભળવા માટે પણ આવા તો ખોરાક એને ન હોય, પણ આવા વ્રતધારીને ત્યાગ પૂર્વક એને ભાવ ન હોય, પચકાણ હોય એને. સમજાણું કઈ વ્રતધારી જેવું મધ મદિરા, ત્યારે કોઈ વ્રતધારી હોય આને
પહેલાની ક્યાં વાત છે? પહેલાની આવી ગઈ, પહેલી કીધી ને મોટી મટે જીવો મધ મદિરા માખણ જેઠે છે. માખણ માટી અભક્ષપણું એ રીતે કહ્યું છે કે દહીંથી જુદું પાડેલું માખણ અંતરમૂર્તમાં તપાવી ગરમ કરી લેવું જોઈએ, નહીતર તે અભક્ષ થાય. માખણ અંતરમૂર્તમાં તપાવી ગરમ કરી લેવું જોઈએ, બે કલાક ત્રણ કલાક જીવાંત ઉત્પન્ન થયા વિના રહે, એનું ઘી પણ પછી અભક્ષ થાય. બે ઘડી ચાર ઘડી માખણ રહે ત્રસ્ત થઈ જાય, એના ઘી થાય તો માંસ આવે. કેટલાક ચોવીસ ચોવીસ કલાક સુધી માખણ રાખે છે, અને આઠાર દી થોડું 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 માખણ થયો હોય પણ છે, આઠ દી માખણ ભેગું કરીને પછી ઘી કરે એકલો ત્રસ, અને પછી કઈ ભોંગું મળે લઈ આવે ચારા નવું થાય કે પાંચ રૂપિયા શેર થાય હરા ચાર આપે. એ તો ડબ્બા હતો ઘી, ઘી જતો હતો. માખણ ઘણો કાળ રાખીને એમાંથી ઘી બન્યું હોય એ પણ અભક્ષ છે. માખણ પોતે અભક્ષ છે, એમાંથી બનેલું ઘી આ ઘણા વખત પછી બન્યું એ પણ અભક્ષ માં જાય છે. જાણું ખાય તો ડાક્ટર નું ગણવા જાય તો દેડ કે ને બરાબર સરખા જડી ને પછી એના અવયવ બતાવે સરખા કળા કળા દેડક્યા ચાર દેડક્યા સમજા મારી પછી ફીરી જોવાની આવ્યા. ડાક્ટર પણ શીખે નરકમાં જવાના લખણ છે બધા. ડાક્ટર કહેવાય મોટા હોશિયાર, બોલો કે ભાઈ સાહેબ આવું પાપ મારું પૈસા વાળાને એક જણે પૂછ્યું કે તમે જીનમિલ કેમ કરતા નથી પૈસા વાળાને? ભાઈ અમારા ત્યાં પૂન નથી, ઘંટે પીલાય ને પૂન રહે ભાઈ એવો જ વાગ્યો. મિલ કેમ કરાવતા નહીં? પૈસા વાળા માણસ વેપાર કરો છો, મોટા મોટા દુકાન દો છો, ભાઈ અમારા તો એટલા નથી ખંચે પીલાય ને પાછા પૂન બાકી રહે, ખંચેમાં પૂન પીલાય છે. મહાપાપ મહાપાપ દેડક્યા ભરે બારીમાં ભરે મિલમાં ઉમા પ્રાણી મોટી પૈસા મળે એમાં દેખાવે છે, અને પૈસા પછી ખર્ચે થોડા દાનમાં પાંચ દો લાખ વી લાખ પચાસ લાખ એમાં બે લાખ ખર્ચે છે ધર્મ. હા 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 શું ઉદાર માણસ ધર્મ આપે રાખે શું કેવાય ચગડી હે તકતી. ઓ આની ફલાણા ભાઈ આ બનાવ્યું, ફલાણા ભાઈ બનાવે એ દંડ નહીં. એમ કે છે મહાપાપ માંથી પેદા કર્યું હોય મહાપાપ, અને પછી બીજાનું દાન થોડું કરે તે થઈ લો હેરણ નું દાન ને હોય નું દાન ને હેરણ ની ચોરી એમ એને આ સંસારમાંથી નીકળવું છે, પરિભ્રમણમાં દુઃખથી છૂટવું છે. એને તો દર્શન પૂર્વક આવા પાપના પરિણામ હોય એ ક્યાં જાણવું છે ને ક્યાંથી આવ્યો છે સમજાણું? સ્વરાશીના અવતારમાં ક્યાં ક્યાં એ છે એ માખણ સમજાણું. અંતરમૂર્તમાં તપાવી ગમન કરી લેવું જોઈએ, ભાષણ તો એમ કે ગરમ કરવું આ કરવું એમ જ કે, પણ ભાષા શું થાય એ માખણ ના ગરમ વહેલા કર્યા વિના ખાય મોડેથી તો કે છે મોડે એટલે ઘણા વખત પછી
માંસનું ઘી થાય તો માંસમાં જાય છે. જાણું માખણ અને માંસ એ ઘણા વિકારને ધારણ કરે છે અને બીજી પણ વિકારયુક્ત વસ્તુઓનું ભક્ષણ ન કરવું જોઈએ. એવી ચીજ હોય ને એવી આકરી ખાવામાં મધનું એક ટીપું પણ માછીની હિંસાથી મળે છે. મધનું એક ટીપું મહાહિંસા માછીની હોય છે. મધનું ઓહર પણ લેવું ન જોઈએ. મધને ઓસડમાં કોઈ મધની આરી દરી લેજો. શું કહેવાય અનુપાન મોટા ને એને મખન જતો કે અહીંયા થોડું લેવામાં વાંધો નહીં જાવ કે અહીં તો કે એક મગનું આટલું ટીપું લે તો મોટું પાપ છે. એ આપે ઓલ્યા કેટલા છૂટો ક્યાંથી આપતો હતો એને માખણ છોકરું હોય ને એને શેઠિયા રાજી થાય કે એવો વડતો દરરોજ લે છે ને થોડું માખણ લે છે ઓલું મધ એને વાંધો નહીં અતિચાર લાગશે થોડો. મધનો એક બિંદુમાં મહાપાપ છે. એટલો માંસ રસ જ છે. મધના માછીના લાવનો એકલો રસની ઉત્પત્તિમાં જીવાંત તદ્દન ઉત્પન્ન થાય સૂક્ષ્મ ખોરાકમાં હોય. સમજાવું કઈ દવામાં લાતર કે કામ અમે તમારે કહું પછી હંમેશા એક એક રૂપિયા પાસો હાડકામાં કઈ તેજી આવશે નહીં તને મરી જઈશ તો ભલે મરી જશે મધ નહીં એમ જોઈએ નહીં. બે ની તિથિ પૂરી થવાની થવાની છે. મધનો ભાવ ખાવાનો ધર્મી ને હોય નહી. જે મન બુદ્ધિ મધ ખાય છે અચન હિંસક છે. જે સ્વયમેવ ટપકેલ અથવા કપટ કરીને મધપુરા માંથી મધ લે કપટ કરી ના અવગાવીને ખેતેથી લાકડો ખેતેરીનો લાકડો ડેન કરામ કરે એ પણ હિંસક છે. કારણ કે મધને આશ્રય રહેલા જીવની હિંસા તે સમય પણ થાય છે. મધમાં મહા રસ વ્રતિ પુરુષ આ વસ્તુઓનું ભક્ષણ કરે નહીં. શા માટે તત્ર તદવર્ણા જંતુઓ તે વસ્તુમાં તેવા રંગવાળા ઘણા જીવો હોય છે. મધમાં તીવ્રના તે ઘણા જીવો હોય છે. આ વસ્તુઓ એને ત્યાગમાં રાગનો એટલી તો તીવ્રતા એને ન જ હોય એમ કહે છે. પહેલેથી એટલી તીવ્રતા હોય એમ કહે પછી તો એને ત્યાગપૂર્વક પછખાણ પૂર્વક અંશે નિવૃત્તિ પૂર્વકમાં એનો ત્યાગ હોય છે. એ વસ્તુમાં તેવા જ રંગવાળા ઘણા જેવો હોય છે. જેવી તે વસ્તુ છે તેવા જ તેમાં જીવ હોય છે. જેવી તે વસ્તુ તેવા જ એમાં જીવ થાય મધમાં. બીજી વસ્તુ કહેતા ચામડાના સ્પર્શવાળું ઘી ચામડા હોય ને ચામડા તાજા કે હુકા એમાં ડીનું ઘી એમાં પણ તરસ બહુ હોય છે. એ પણ ખાય નહીં. કુડલા ચામડાના કુડલા આવે છે ને કુડલા સમજતે હવે પેલા કુડલા બહુ બહુ ચામડાના વર્તન એમ ઘી ભરતે પ્રદેશમાંથી એવું જાઉં છું એ ન ખવાય. એ ત્રસની ઉત્પત્તિ છે. સમજાય છે. વર્ષવાળું તેલ લઈ કુડલામાં તેલ આવે ચામડાના ઉલામાં ન લેવાય. એ ચામડાના જો કોનું પાણી બળદ ઉપર નાખીને લાવે એ બળદ તો અડે નહીં ભલે એને ચંપનલા ચામડાનો હોય છે ને પાણી કાઢવાનો કો અથવા ચામડાનું પાણી હોય છે ને આ પાણી મસક ચામડાની ભરીને લાવે ચામડામાં પાણી ભરીને લાવે
રાખે રાખે બસવાની રાખે સવારી નું પાણી અડાવી પાણી કાઢવાનું હા એ પાણી હોય ને પાણી પાણી નીચે આવે ને ઓલા ક્યારામાં શું કહેવાય એમાં પીવા જાય પાણી તરસા લઈ હોય ને એમાંથી પીધું પાણી નીકળ્યું ન પીવા એમ કે છે સમજાણો ધોરિયા ધોરિયા પાણી ના તમે એમ જાય ને દહ બાર બાર ગાઉ જમો હોય 10 વાગે રોટલા ખાવાય ઘર રસ્તામાં પછી બહુ કુવો હોય ત્યાં ખાવા બે પછી પાણી નું ઓલું નીકળ્યું હોય બધા મેટલીએ પાણી શું કરે નહીં ન લેવા એમ કે છે રસ ની ઉત્પત્તિ છે એમાં પેલા એમ હતું ને બાર બાર ગામ જવા એક જાય તો એક જાય પછી હવારે હાલે હાજે પોગે રેલ કીધી હતી પેલા બહુ નહોતી જાણી સાડા દો થાય ત્યાં રોટલા ખાવા એક ખોટી થાય કે નહીં કે ત્યાં જ્યાં કુવો હોય પાણી નો ત્યાં છોડે કલાક બે કલાક કુવો એટલા ચામડા ના હોય એ પાણી નીકળતા હોય એમાં પાણી ન લેવાય અથવા અથાણા લેવાયું હવે હવે આવ્યું એ અથાણા અથાણા અડીલા અથાણા બહુ આથણું જેમાં મીઠામાં પલાળી નાખે એ મરી મરી તીખા તીખા સમજે ને મરી ગોળ મિર્ચી ગોળ મિર્ચી કાળી હા ઉસકો પાણી મેં નાખ કરો સારા ઓ મલબાર થી આવે કાકા ડબ્બા એકલી જીવાન જીવાન એકલી ગયા તમારો છે ભાઈ ને વલમ શેખ નું ભાઈ નામ જમીન રામનગર મોટો ડબ્બો થઈ અગસ્ત માં આમ કાઢ્યો એટલે શું આ શું કીધું કે મરી નું હાથ નું છે આ હોય એકલો આ તો એકલો ખાર મીઠું ને એમાં પાણી તરસ થાય એમાં બહુ ખરાબ ગંધી મારે એમાં હો અને ત્રસ ની ઉત્પત્તિ ખબર મળે ત્રસ એવા ત્રસ નો ખોરાક આ આર્ય માણસ ને હોય નહી આર્ય માણસ ને ન હોય પ્રતિ ને તો ન જ હોય સમજાણું કાંઈ વીસ ઝેર ઝેર માટી અભક્ષણો ત્યાગ જેને માટી કરવી તો અભક્ષ માટી ખાય છે ના ભૂતળો ખાય ને ખાવાનું ખાય ને બધા મુખ્યપણે મધ માંસ મધ નો ત્યાગ કરાયો પછી બીજી પણ અભક્ષ વસ્તુ નો છોડાવવાનો ઉપદેશ કર્યો મધુર માંસ નવનીતમ પીસી તમે કહ્યું ને બધું ત્રણ તો નાખ્યા હતા પેલા દારૂ માઉસ મધ આ નવનીત વધારે નાખ્યું પીસીતમ માઉસ માખણ નાખ્યું સમજાણું એવા જેમાં ત્રજી હોય એને ખાય નહીં હવે આગળ પાંચ અનુગત ફળ ના દોષ બતાવે છે આ તો મધ દારૂ અને માઉસ એના દોષ બતાવ્યા એની સાથે બીજા અત્ર હોય એ પણ ખવાય હવે પાંચ ઊંડું ફળ ની વાત કરશું.